विद्यार्थिनी बहनों, धोरण चार विषय हिंदी। हवे एमां आपणे जोईशुं पुनरावर्तन। तो पहलो प्रश्न छे, नीचे दिए गए अंकों को पढ़िए और शब्दों में लिखिए। तो अहीं तमने अंक में देखाय छे पांच, तो सामे शब्द में लखवानुं छे पांच, छे छे, नौ नौ, ग्यारह ग्यारह, बारह बारह, तेरह पंद्रह पंद्रह, सत्रह सत्रह, अठारह अठारह, उन्नीस उन्नीस। तो पहला प्रश्न में अंक ने शब्द है। हवे नीचेना शब्द है प्रश्न नंबर बे में, वर्णों को पढ़िए और लिखिए। तो अहीं तमने क ख ग सरखा शब्द आपेला है, क अने फ। तो बे में फर्क शू है? तो कि क है ये अहींनो आगळनो भाग गोळ होय अने फ में लीटो होय। प छे ए प अने य, आ बे वच्चेनो तफावत। जो प छे ए गोळ छे अने य छे तेनो पेट अहींया ते वधारे एनाथी गोळ छे। ख और च, आ बे वच्चे तफावत छे કે ખ માં આગળ ર આવે, એટલે કે ર અને વ ખ થાય હિન્દીમાં, અને અહીંયા ચ, ઝ અને ઝ, ટ અને ઠ, બ અને લ, મ અને ભ, ગ દ, ધ અને ષ, આ બધાય વર્ણ છે। હવે પ્રશ્ન નંબર ત્રણમાં અ છે, ચિત્ર દેખકર શબ્દ લિખીએ। તો અહીંયા છે તોતા, ખરગોશ, કબૂતર, કૌવા, ફૂલગોબી ઓર કછવા। તો આપણે અહીંયા આ ચિત્ર આપેલા છે તે જોઈને તેના નામ લખવાના છે। આ વસ્તુ તમે જાતે કરી શકો। એવી જ રીતે બીજા પન્ના ઉપર ગિલહરી એટલે ખિસકોલી, આમ એટલે કેરી, પપીતા એટલે પપૈયું, જેમ આગળ આપણે શબ્દ જોયા તે જ પ્રમાણે અહીંયા ચિત્ર જોઈને શબ્દ લખવાના છે। હવે બમાં છે કે ઉપર્યુક્ત ચિત્ર કો દેખકર પાંચ વાક્ય લખીએ। તો પહેલું વાક્ય છે, તોતા હરે રંગ કા હોતા હૈ, ખરગોશ જંગલ મેં રહેતા હૈ, કબૂતર ભોલા પક્ષી હૈ, કૌવા કાલે રંગ કા હોતા હૈ, ફૂલગોભી કી સબ્જી બનતી હૈ। હે પ્રશ્ન નંબર ચાર જોઈએ। અ, નીચે દિયે ગયે વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવીએ। તો ક છે કમલ, તો એવી જ રીતે આપણે ત્રણ શબ્દ બનાવશું, કલ, કલમ ઓર કલા। મ ઉપરથી મકાન, મઝા, મગર, મત। પ ઉપરથી જેમ કે પતંગ બનાવ્યો છે તો આપણે પતા, પલ ઓર પઢના। એવી જ રીતે ર ઉપરથી રશી, તો રકમ, રખના ઓર રાગ। તો આપણે એક વર્ણ ઉપરથી શબ્દ બનાવ્યો અને એના જેવા બીજા ત્રણ શબ્દ બનાવ્યા। હવે પ્રશ્ન નંબર ચાર બમાં, નીચે દિયે ગયે શબ્દ કો, નીચે દિયે ગયે શબ્દ કો ઉદાહરણ કે અનુસાર લખીએ। જેમ કે ઉદાહરણમાં આપ્યું છે રાજા તો રાની, લડકા તો લડકે। તો અહીંયા છે તમને જાતિવાચક શબ્દ બનાવવાના છે અને અહીંયા છે બહુવચન બનાવવાનું છે। જેમ કે રાજા તો રાની, તો અહીંયા અહીંયા જાતિ બદલી જાય છે, રાજા તો રાની થઈ જાય છે, અને અહીંયા લડકા એટલે એક છોકરો અને લડકે એટલે ઘણા બધા છોકરા। તો એવી જ રીતે શિક્ષક તો શિક્ષિકા, બંદર તો બંદરિયા, મોર તો મોરની, માતા તો પિતા। મતલબ કે અહીંયા જાતિ બદલી જાય છે, ગુજરાતીમાં આપણે જોઈએ અથવા હિન્દીમાં પણ એક જ રીત અપનાવાય છે, સ્ત્રીલિંગ અને પુલિંગ। તો આ છે પુલિંગ અને આ છે સ્ત્રીલિંગ। એવી જ રીતે અહીંયા એકવચન અને અહીંયા બહુવચન, ઘોડા એટલે એક ઘોડો, ઘોડે એટલે ઘણા બધા ઘોડા, બચ્ચા એટલે એક છોકરો, બચ્ચે એટલે ઘણા બધા છોકરા, તિતલી એટલે એક પતંગિયું અને તિતલિયા એટલે ઘણા બધા પતંગિયા, મછલી એટલે એક માછલી અને મછલિયા
એટલે ઘણી બધી માછલીઓ. તો અહીંયા આપણું પુનરાવર્તન એક પૂરું થયું.